લોકસભા ચૂંટણી 2019 પૂરી થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ઈવીએમના રૂલ પર ખૂબ ચર્ચાઓ થતી રહી. લગભગ 90 કરોડ મતદાતાઓ માટે ચૂંટણી કમિશને લાખો ઈવીએમની વ્યવસ્થા કરી હતી. આ મતદાનમાં લગભગ 60 કરોડ મતદાતાઓએ વોટ નાખ્યો. ચૂંટણી પહેલા ઈવીએમ પર સવાલ ઉઠાવનારી પાર્ટીઓએ પરિણામ બાદ ચૂંટણી કમિશનની ક્ષમતા અને ઈવીએમ ક્ષમતા પર સવાલ નથી ઉઠાવ્યો. ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સવાલ એ છે કે આટલી ભારે સંખ્યામાં ઈવીએમનું થાય છે શું તેને ફરીથી સંભાળીને રાખવામાં આવે છે? શું તેનો ઉપયોગ ફરીથી કરવામાં આવશે? જો હા, તો તેની પ્રક્રિયા શું છે? ઈવીએમ સાથે જોડાયેલ આ તમામ સવાલોનો જવાબ અમે તમને જણાવવા જઈ રહ્યા છે. અંધારામાં ઈવીએમને મૂકવામાં આવે છે. મતગણના બાદ ઈવીએમનું શું થાય છે આ વાત જણાવતા પહેલા અમે તમને થોડાક પાછળ લઈ જઈએ છીએ. મતદાન પૂરું થતાં જ ઈવીએમને કડક સુરક્ષામાં સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવે છે. અહીં ઈવીએમને પ્રકાશ વગરની જગ્યામાં રાખવામાં આવે છે. જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે ત્યાં કોઈ પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પણ નથી હોતી. એકવાર મત ગણતરીની પ્રક્રિયા પૂરી થયા બાદ ઘણું પેપર વર્ક પૂરું કરવામાં આવે છે. આ પહેલા પણ ચૂંટણી કમિશન ઘણા દોરનું ચેકિંગ કરે છે. ઈવીએમને મતદાન માટે મોકલવામાં આવે તે પહેલા રાજનૈતિક દળોના પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે. તેમની સામે મોક ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઘણા ચરણોમાં થાય છે અને રાજનૈતિક દળોના પ્રતિનિધિઓને સંતુષ્ટ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા બાદ સંબંધિત અધિકારી હસ્તાક્ષર કરે છે. તેની સાથે જ રાજનૈતિક દળોના પ્રતિનિધિ પણ પોતાના હસ્તાક્ષર આપે છે. ઇલેક્શન કમિશનના એક અધિકારીએ કહ્યું કે ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમના 20% રિઝર્વ તરીકે રાખવામાં આવે છે, જેથી જો ટેકનિકલી મુશ્કેલી સર્જાય તો અતિરિક્ત ઈવીએમથી કામ ચલાવવામાં આવી શકે છે. ઇલેક્શન કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે ઈવીએમ બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની જેમ જ હોય છે. જો તેને સારી રીતે મૂકવામાં આવે તો તે સારું કામ કરે છે. તેમાં કોઈ પ્રકારના છેડછાડનો દૂર દૂર સુધી કોઈ અવકાશ નથી. ખરાબ ઈવીએમને નષ્ટ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, જર્મન ઇન્ડિયા ન્યૂઝ.